धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 15 आपणू पर्यावरण। आगळना विडियो में आपणे आहार श्रृंखला विषे पोषक श्रृंखला विषे बराबर के एना विषे आपणे शीखी गया। हवे आए आपणे जोवाना छीए के भाई आखी हवे आपणे केवी रीते आहार श्रृंखला उच्च कक्षाना मांसाहारी होय के भाई तृणाहारी होय ने अलग अलग में आपणे विभाजन करता शीखीशुं। ऊर्जा वहन आकृति 15.4 परथी आपणने बे बाबतो स्पष्ट थई छे, एटले के जे आखी 15.4 छे एना आधारे। पहली बाबत तो कि ऊर्जानु वहन एक ज दिशा में थाय छे। स्वयंपोषी सजीवों द्वारा ग्रहण करायेली ऊर्जा पुनः सौर ऊर्जा में परिवर्तित थई शकती नथी, कारण के एक वार जे तमने ऊर्जा मिली गई थी फरी वारथी तमने मिली शकती नथी, कारण के जेटलू तमने पोषण मळ्युं छे ए ऊर्जा शक्ति मळी छे एटली ने एटली हवे तमने पछी बीजी वखत तमने मळी शकती नथी। अने शाकाहारीओमांथी स्थळांतरित थयेली ऊर्जा पुनः स्वयंपोषी सजीवों माटे प्राप्य बनती नथी, केम के जे शाकाहारी जे बधा सजीवो छे ने एकवार ई ऊर्जा मळी गई पछी एने ई प्रकारना पोषण तत्वो के एवुं कोई पण प्रकारनुं मळतुं नथी। जेम जेम ऊर्जा विविध पोषक स्तरो पर क्रमिक स्थळांतरित थाय छे ते पोताना स्तरથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી, કેમ કે અલગ અલગ સ્તરોમાં એ વિભાજિત થઈ જાય છે પછી ફરીથી આપણને એની ઉર્જા પાછી ફરીથી આપણને મળી શકતી નથી। બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જા વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે। અહીંયા જો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આમાં જેટલી શક્તિ છે એટલી આમાંથી આની પછી શું થઈ જાય, ઘટતી જવા, અહીંયા જેટલી શક્તિ છે એની પાછી ઘટીને અહીંયા આવી જાય, બરાબર? એટલે પ્રત્યેક સ્તરે શું થતું જાય છે, પોતે જે ઉર્જાનું પ્રમાણ છે કેવું થતું જાય છે, ઘટતું જાય છે। આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણે જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે, અને તમે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા જ છો આવી આહાર શૃંખલાનું કે ભાઈ પહેલું શું થાય, પહેલાં તો આપણે સૂર્યપ્રકાશ મળે, સૂર્યપ્રકાશની ઉપયોગ કોઈ ક્યાં થાય, ઉત્પાદકો કરે, હવે એ ઉત્પાદકો ક્યાં, તો કે તૃણાહારીઓમાં ને એમાં થાય એનો ઉપયોગ કરતા હોય, હવે એ તૃણાહારીનો ઉપયોગ કોણ કરે, તો કે જે આ બધા માંસાહારીઓ જે સજીવો છે એ, હવે એ માંસાહારીનો સજીવો કોણ કરે, તો કે ઉચ્ચ કક્ષાના જે માંસાહારીઓ છે જે આ વાઘ સિંહ દીપડો ચિત્તો, બરાબર છે, એ પ્રકારના ઉચ્ચ કક્ષાના માંસ, એટલે આવી રીતે આખી તમારી આહાર શૃંખલા રચાતી હોય છે। જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, હવે આ જળ પ્રદૂષણનું આપેલું છે, પહેલાં તો આહાર શૃંખલાનું ને નોંધ કે ભાઈ હવે થાય છે કેવું, તો કે જળ પ્રદૂષણ છે કેવી રીતે રચાય છે, તો કે તેનું એક કારણ એ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે આપણે જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે। હવે તમે જુઓ વનસ્પતિઓમાં ને એમાં કીટકો ઝીણી જીવાતો ને એવું બધું આવી ગયું તો આપણે એની ઉપર શું કરશું, તો કે દવાનો કે રાસાયણિક એવા કોઈ તત્વો છે પદાર્થો છે ખાતર ને એવું બધું, બરાબર, એનો આપણે ઉપયોગ કરતા હોય, તો કે કીટકોથી બચવા માટે આ રસાયણો વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે, એ શું થશે, આપણે જે વનસ્પતિઓની ઉપર છંટકાવ કર્યો છે એ શું થઈ જશે, ભૂમિમાં ભળશે, અને ભૂમિમાં ભળીને એ પાણી સાથે એમાં ભળી જશે। માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શું થાય છે, શોષણ થઈ જાય છે, અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં શું થાય છે, પ્રવેશ કરે છે। આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે, કારણ કે આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરોત્તર સંગ્રહ પામતા જાય છે, કારણ કે જે જલીય વનસ્પતિઓ છે, બરાબર છે, અથવા તો જે પ્રાણીઓ છે એનો વધારે ઉપયોગ કરતા હોય એ લોકો, અને એવી રીતે આખી આહાર શૃંખલામાં પ્રવેશ થાય છે, કારણ કે જે પદાર્થો છે એ અવિઘટનીય હોય, જૈવિક અવિઘટન કે જે વધારાના જે પોતે વિઘટન ન થતા હોય એવા એવા પોષક સ્તરોમાં શું થઈ જતું હોય, પોતે ગ્રહણ કરી લેતા હોય છે। કોઈપણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય છે, સૌથી અગત્યનું સ્થાન કોણ ધરાવે, તો કે મનુષ્ય સૌથી પ્રથમમાં પ્રથમ સ્થાન હોય ને, તો કે એનો વધારેમાં વધારે ઉપયોગ કરતો હોય ને તો કોણ, તો કે મનુષ્ય। તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે, અને આ ઘટનાને આપણે જૈવિક વિશાલન કહેવાય, કારણ કે જે વધારાના આપણા જે આ બધા છે, બરાબર, રસાયણો એ આપણા શરીરની અંદર શું થઈ જતા હોય, પ્રવેશ થતા હોય, એટલે આ ઘટનાને શું કહેવાય, તો કે જૈવિક વિશાલન। આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે। હવે જો આ કારણે શું થાય, તો કે ખાદ્ય પદાર્થોમાં ઘઉંમાં ચોખા શાકભાજી ફળ ફૂલ માંસ, બરાબર, એ બધામાં શું થઈ જતું હોય, આ રસાયણોનો પ્રવેશ થઈ જ જતો હોય, અને એટલે આપણે પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમને આપણે દૂર કરી શકતા નથી,
બરોબર અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ સમાચારપત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રી તથા ખાવાયોગ્ય પદાર્થોમાં જંતુનાશક તેમજ રસાયણની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા જ રહે છે, આપણે બધા જોતા જ હોય. કેટલાક રાજ્યોએ આ પદાર્થો પર પ્રતિબંધ પણ લગાડ્યો છે અને આ પ્રકારનો પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેના પર ચર્ચા કરો. તમારા વિચારમાં આ ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકનો સ્ત્રોત કયો છે? શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પહોંચી શકે છે? કયા ઉપાય દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણની માત્રા ઓછી કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. અને તમારે આ પ્રશ્નો તમારી નોટબુકની અંદર આ બે પ્રશ્નો જાતે લખવાના છે કે ભાઈ પોષક સ્તર એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપીને વિવિધ પોષક સ્તર જણાવવાના છે, અને બીજું છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.